सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेरि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् १९४वां श्लोक थी शिष्य उवाच भ्रमेणाप्यन्यथा वास्तु जीवभावः परात्मनः तदुपाधेरनादित्वात् नानादेर्नाश इष्यते अतोऽस्य जीवभावोऽपि नित्यो भवति संसृतिः न निवर्तेत तन्मोक्षः कथं मे श्रीगुरो वद हम तो गुरुजी बधु समझावू बंधन शु स्वरूप छे मोक्ष केम प्राप्त करो समझाई दीद हमें शिष्य जाने जो ने बीजो कोई पक्ष लईने दलील करे छे कयो पक्ष लईने तार्किको नो के नैयायिको नो पक्ष लईने ए नैयायिको तार्किको मीमांसको એ માને છે કે સુખ દુઃખ કરતા પણ ભોગતા પણ આ તો ખાલી આત્માનો સ્વભાવ છે આત્મા અનેક છે અને તેથી આ મર્યાદિત પણ આત્માનો સ્વભાવ છે હવે આપ કહશો કે આ ઉપાધિ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિ છે એમાં ખાસ કરીને અનાધિકારો એમાં સ્વભાવ વિજ્ઞાનમાં કોષ કહો બુદ્ધિ કહો એના સંદર્ભમાં કહેવામાં આવે કે તો આ તો અનાધિકારથી છે ઉપાધિ આત્મન આત્માની ઉપાધિ છે બુદ્ધિ વિશે સમજાવવામાં આવ્યું કે બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ દ્રવ્ય છે તેથી આત્માની જાણે કે નજીક છે સૂક્ષ્મતાની દ્રષ્ટિએ શુદ્ધતાની દ્રષ્ટિએ આત્મા નથી એટલે જ આત્માની ચેતનતા જાણે કે પહેલાં એમાં
પ્રતિબિંબિત થાય, આભાસ ન પડે, એને કારણે બુદ્ધિ ચેતનવંતી બને. એને તો માને, પણ આત્મા આ બુદ્ધિનો અહંભાવ કરે છે અને પોતાને બુદ્ધિ જેવડો માને છે, પોતાને જીવાત્મા માને છે. અને ભ્રમ કહેવામાં આવે, ભ્રાંતિજમ તાદાત્મ્યમ. આત્માનું બુદ્ધિ સાથે તાદાત્મ્ય હોવું કે અહંભાવ હો, એને ભ્રાંતિ કે ભ્રમ કહેવામાં આવે. અર્થાત સમજાવવામાં આવ્યું કે આ જે સંસાર છે, જન્મ મૃત્યુનો પ્રવાહ છે, સુખ દુઃખ છે, એ બધું ભ્રમની ઉપજે છે. આ ભ્રમ તો અજ્ઞાનની ઉપજે છે. તો અજ્ઞાનના પણ બે જાણે શક્તિઓ બતાવવામાં આવ્યું, આવરણ અને વિક્ષેપ. વસ્તુનું સ્વરૂપ જોશે તો ન જાણવું, એને ઉલટું જાણવું, એના ભ્રમ. એમાં જાણવું કે આ ભ્રમ જેને કારણે છે એ બુદ્ધિ, જેમાં અહંભાવ થાય છે એ બુદ્ધિ પણ અનાદિ છે, એમનો અહંભાવ પણ અનાદિ છે, જીવ પણ અનાદિ છે. તો હવે નૈયાયિકો આ આપણી સામે દલીલ કરે કે જે અનાદિ છે એનો નાશ ના હોઈ શકે. ગઈકાલે આપણે વાત કરી અનાદિ અર્થાત જેનો આદિ નથી. આદિ શબ્દ કહેવાય કારણ પણ થાય, જેનું કારણ નથી. અર્થાત અવિદ્યા કેમ છે? કારણ નથી. જીવભાવ કેમ છે? કારણ નથી. તો હવે આ સંસાર કે ભ્રમ જો અવિદ્યાનું ઉપજ હોય, અવિદ્યાનું કાર્ય હોય, તો કાર્ય તો કારણનો નાશ થાય તો જ જાય. આપકો છો અવિદ્યા મૂળ કારણ છે, અવિદ્યા અનાદિ છે, કારણ વગરની છે, તો અવિદ્યાને દૂર કેમ કરવી? અવિદ્યાનું કારણ જ્યારે ના હોય તો કારણ દૂર કરે તો કાર્ય દૂર થાય. અવિદ્યા અનાદિ છે, કારણ વગરની છે, કારણ દૂર ના કરી છે જ નહીં તો દૂર કેમ થાય? તો ભાઈ અવિદ્યા દૂર જ ના થાય. જીવ પણ અનાદિ છે તેથી એ પણ દૂર ના થાય, તો પછી મોક્ષ કેમ થઈ શકે? આ તો સજીવ ભાવ ભી નિત્યો ભવતિ સંસ્કૃતિ. એટલે નૈયાયિકો એમ કહે કે આ બંધન સાચું છે, જીવભાવ સાચો છે, મર્યાદિતતા સાચી છે, બંધન સાચું છે. અન્યથા આપના કહેવા પ્રમાણે આ બધો ભ્રમ છે, એ લોકોના કહેવા પ્રમાણે સાચું છે, ચાલો જે હોય તે ખબર. બંને એક વાતનો સ્વીકાર કરે છે કે આ વસ્તુ અનાદિ છે, જીવભાવ અનાદિ છે. તેથી ન અનાદે નાશ ઈશ્યતે. 196 શ્લોકમાં બીજી પંક્તિ કહ્યું કે અનાદિ છે એનો નાશ થઈ ના શકે. જે અનાદિ હોય એ અનંત પણ હોય, કારણ કે અનાદિ અર્થાત જેને હોય આપણે કારણ નથી. તો કારણ નાશ થાય તો કયો નાશ થાય, કારણ નથી તો નાશ નથી. જે કારણ અનાદિ હોય અનંત હોય, તો સંસાર પણ અનંત, સંસાર અનાદિ પણ છે માટે અનંત પણ છે. એટલે નિત્ય ભૌતિક સંસ્કૃતિ, સંસ્કૃતિ એટલે સંસાર નિત્ય બની જાય. ન નિવર્તે, નિત્ય વસ્તુ કોને કહેવાય? જેનું નિવારણ ના થાય, જેનો નાશ ના થાય. આ માત્ર તાર્કિક રીતે કહેવામાં આવે છે. એટલા જ મને કહેવામાં આવ્યું કે જેથી ગુરુજીને આ વિષયની છણાવટ કરવાની પણ તક મળે. એટલે શિષ્યએ જરાય સમજ વગરનો આ પ્રશ્ન કર્યો નથી. શિષ્યએ જાણી જોઈને આવો તાર્કિકનો મત સ્વીકાર્યો છે. અને આવો બધા મત પ્રવર્તમાન હોય ને એટલે આપણા મનમાં ક્યારેક શંકા જન્મી શકે કે પેલા લોકો પોતાના પક્ષને બહુ તર્કપૂર્ણ દલીલથી સાબિત કરતા હોય છે. આપણા મનમાં પણ આવી દલીલ જન્મી શકે, આપણા મનમાં શંકા જન્મી શકે,
તો પછી આ સંસારનો નાશ કેમ થઈ શકે, તો મોક્ષ કેમ થાય, તન મોક્ષ કથમ મે, તો હે ભગવાન મારો મોક્ષ કેમ થઈ શકે. એટલે આ પ્રકારે આ કહેવામાં આવ્યું. તો 196 શ્લોકમાં ઉત્તર આપવામાં આવ્યો. શ્રી ગુરુ વાચ સમ્યક પૃષ્ઠમ ત્વયા વિદ્વાન સાવધાનેન તચ્છુ પ્રામાણિકેન ભવતે ભ્રાંત્યા મોહિત કલ્પના. શ્રીનાથ કહેવા બ્રહ્મ વિદ્યા, શ્રી ગુરુ બ્રહ્મ વિદ્યા ધરાવનારા, એ પ્રકારની શ્રી, એ પ્રકારની લક્ષ્મી, એવો વૈભવ ધરાવનારા ગુરુજી ઉત્તર આપ્યો. આમ શ્રી ભગવાન વાંચે કે શ્રી ગુરુ વાંચે. પહેલા તો શિષ્યને અભિનંદન આપે છે, વિદ્વાન, હે વિદ્વાન, હે બુદ્ધિમાન, ત્વયા સમ્યક પૃષ્ઠમ, તને પ્રશ્ન તો બહુ સરસ કરે ભાઈ, તારો પ્રશ્ન ઉત્તમ છે. આ રીતે બેવકૂફ અક્કર છે, આટલું સાંભળ્યા પછી એવું નથી કરવાને, આટલું સમજાવો પ્રશ્ન માનું તો કરે છે, એવું નથી કહ્યું. ગુરુજી પણ કદાચ શિષ્યના પ્રશ્નની પાછળ શું ઈરાદો છે એ સમજ્યા છે, કે મારી પાસે વધારે છણાવટની ઈચ્છાથી આ પ્રશ્ન થયેલો છે, જેથી જે પાસું ચર્ચવામાં નથી આવ્યું એ પાસું ચર્ચવાની પણ તક મળે, એમ આપણી ચર્ચા છે સર્વાંગી બને એ માટે આ પ્રશ્ન છે, એવું પણ ગુરુજી સમજ્યા હશે. પોતાના શિષ્યને ઓળખ્યો તો ખરા જ ને, એટલા તો ઓળખતા જ હોય. સમ્યક પૃષ્ઠમ ત્વયા વિદ્વાન, હે વિદ્વાન, તે સારી રીતે પ્રશ્ન કર્યો. સાવધાને તત્, સાવધાને તત્શૃણુ, તત્તે પૃષ્ઠમ યદ વસ્તુ, તે પૂછ્યું છે ને, હવે સાવધાન, સાવધાન સહ અવધાનેન સહ, અવધાન અવધાનેન સહ એટલે શું, અવધાન કોને કહેવાય, એકાગ્રતાથી વિષયાંત સંચાર રહિત મનસાશ્રુ, હવે તું બરોબર ધ્યાન આપીને સાંભળ, અર્થાત તારા મનને હવે બીજા બધા પ્રકારના વિચારથી મુક્ત કર, એ પ્રકારે મુક્ત મનથી, એકાગ્ર મનથી હવે મારે કહેવાનું છે તે તું સાંભળ. એટલે જ માટે કે હવે હું કહેવાનું છું એ આવી એકાગ્રતાની અપેક્ષા રાખે છે. સાંભળે એટલે માત્ર સાંભળ, શ્રુત્વ અવધારે, સાંભળ, સમજ અને એ પ્રકારનો નિશ્ચય કર. સાંભળવાનું એટલે એટલે એવું પ્રામાણિકી એને ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. મોહિત કલ્પના, મોહિત જેને જેમાં મોહ જન્મ્યો છે ને મોહિત કહેવામાં આવ્યો. મોહિત વડે થઈ, મોહ એટલે મૂઢ, મોહિત વડે, મૂળ વડે થયેલી કલ્પના પ્રામાણિક, પ્રામાણિક કોને, પ્રામાણિક કોને કહેવાય, જે પ્રમાણથી પુરવાર થઈ શકે. જોકે ન્યાયિક લોકો તો તર્ક અને પ્રમાણ માને છે અને એમ એવી જાતનો ગર્વ ધરાવે છે કે અમે બધી જ વસ્તુ તર્કથી સિદ્ધ કરી શકીએ, ગર્વ ધરાવનારા છે. વેદાંતિન કે કશી વસ્તુ તર્કથી સિદ્ધ થઈ ના જાય, આપણે તદ્દન વિરુદ્ધ, પહેલાં એમ કે અમે તર્ક બધું સિદ્ધ કરી આપીએ, વેદાંત કે તર્કથી કશું સિદ્ધ થાય જ નહીં, કશું તર્કયુક્ત છે જ નહીં, કશું યુક્તિયુક્ત વસ્તુ હોય તો વળવે છે ને, અનિર્વચની કે કશી વસ્તુ માટે કશો નિર્ણય કરી શકાય એમ છે જ નહીં. કશી વસ્તુ માટે અભિપ્રાય આપવો હોય ને તો અભિપ્રાય જો ધારો માણસ કે અભિપ્રાય આ સંજોગોમાં આનું આવું કહેવાય,
આમ છે એવું કહેવા કરતા, જો આમ હોય તો આમ છે, તેમ હોય તો પેલું છે, એમ કરીને કે કશી વસ્તુ અંતિમ નિર્ણય હોતો નથી. એટલે કે કોઈ એવી જાતનો નિરપેક્ષ દરેક વસ્તુ કશાની અપેક્ષા રાખે છે, અને એ અપેક્ષાના આધારે નિર્ણય લેવામાં આવતો. એટલે કહેવું પડે કે આ અપેક્ષાએ આ નિર્ણય લેવાયો છે, આ નિર્ણય લેવાયો છે, નિરપેક્ષ છે એવું નૈયાયિક માને વેદાંતન કેવું નથી હોઈ ના શકે. મોહિત કલ્પના, જેનામાં મોહ જન્મ્યો છે, આ મોહ કોને કહેવાય? પ્રાપ્ત જ્ઞાન માન કે વસ્તુને જ્ઞાન અભાવ તામસ ધર્મ. આપણે સામે જે છે ને એ જાણી શકાય એવું છે, આપણે સમક્ષ જે હોય એને જાણી શકાય એવું હોય, અને છતાં પણ જાણી ના જાણી શકીએ. સમક્ષ તો દોરવું પડેલું છે, જાણી શકાય એવું છે, છતાં પણ એ દોરડાને દોરડો બંધા ગણવામાં આવે, સર્પ માનવામાં આવે. મોહિત કલ્પના, આ સર્પ શું છે? મોહ પામેલા મનુષ્ય વડે થયેલી કલ્પના છે. સર્પ નામની કોઈ વસ્તુ છે નહીં, હતી નહીં, છે નહીં, છતાં આપણે શું છે? મોહિત કલ્પના. મોહિત એટલે મોહ પામેલી વ્યક્તિ વડે થયેલી કલ્પના છે. તેવી રીતે આજે તમે કહો ને બંધનની વાત કરો ને, નિત્ય ભવતિ સંસ્કૃતિ, આ સંસાર તો નિત્ય બની જશે, સંસાર અનાદિ છે, મારે અનંત થઈ જશે, તેથી મોક્ષ નહીં જન્મે. આ સંસાર વસ્તુ શું છે? સંસાર સાચો હોય અને અનાદિ હોય તો અનંત હોય, પછી હું સાચી નથી એને આ પ્રકારનો નિયમ લાગુ ના પડે. જે અનાદિ હોય અનંત હોવું જોઈએ એ નિયમ ક્યાં લાગુ પડે? જે વસ્તુ સાચી હોય એના માટે. પરંતુ સાપ, સાપને અનાદિ કહેવાય, રજ્જુ સર્પ છે ને, એનો જન્મ ક્યારે થયો? આ ક્ષણે થયો? એની પહેલા શું સાપનું જ્ઞાન હતું તમને? ટૂંકમાં ક્યારે સાપનું જ્ઞાન હતું જ નહીં ને, રાજ્યનું જ્ઞાન હતું જ નહીં, એટલે સર્પને અનાદિ જ કહેવાય. આ સાપ છે બરાબર, એને કેવી રીતે મારે એનું એના ભયથી કેમ મુક્ત થવું? હવે પ્રશ્ન પેલો પૂછે, ભાઈ આ સાપ છે મોહિત કલ્પના છે, અર્થાત મોહ પામેલા. મોહ કોને કહેવાય? આ વસ્તુ સામે પડેલી છે એનું જ્ઞાન થઈ શકવું જોઈએ, છતાં પણ કંઈક મગજમાં ગડબડ થઈ જાય, કારણે એ જે છે એનું જ્ઞાન થતું નથી, એનું ઉલટું જ્ઞાન થાય છે. આ રીતે મોહ પામેલા મનુષ્ય વડે થયેલી કલ્પના જે સર્પ, એ સાચું ન હોવાને કારણે આ નિયમ ન લાગુ પડે કે અનાદિ છે, મારે આનંદ હોવું જોઈએ. સમજ પડી ને? પ્રામાણિક એને ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. વસ્તુ તો નિર્મલ જ્ઞાન સ્વરૂપત્વે બી, ખરેખર તો આ હું જીવાત્મા છું. આ શું છે? પોતાને જીવ માનવો, અહંકાર માનવો, અલ્પ માનવો, આ પોતાને વિશેની હકીકત છે, વાસ્તવિકતા છે. સામે પહેલા પદાર્થને સર્વ માનવો એ પહેલા પદાર્થ વિશેની વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા શું છે? રજ્જુ દોરડું છે, અને એને સર્વ માનવો એ માન્યતા છે, વાસ્તવિકતા નથી. અને તેવી રીતે હું જીવાત્મા છું, અલ્પ છું, સુખી દુઃખી છું, પરતંત્ર છું, બિચારો બાપડો છું, વગેરે અભી જાતની આવું માનવું પોતાના માટે. આ પ્રકારનો પોતાના વિશેનો અભિપ્રાય એ હકીકત છે કે પછી મોહ વડે જન્મેલી કલ્પના છે? જેમ જ્યાં દોરડું છે ત્યાં સાપની કલ્પના થાય છે, ત્યાં જ્યાં સચ્ચિદાનંદ પરમાત્મા છે ત્યાં આ જીવાત્માની એ પ્રકારની જ કેલી એની માટે દૃષ્ટાંત છે. આ રજ્જુ સ્વરૂપનું દૃષ્ટાંત શેને માટે છે? આપણે પોતાના માટે છે.
આ પરમાત્મા કેવો છે? તો કે નિર્મળ બોધ સ્વરૂપ, સચ્ચિદાનંદ પરમાત્માનું સ્વરૂપ છે, નિર્મળ જ્ઞાન સ્વરૂપ, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે. ત્યાં પ્રકાર અહંકારની જીવની કલ્પના થઈ, જેમ દોરડા પર સાપની કલ્પના થાય, અજ્ઞાનથી જન્મેલી ભ્રાંત જીવ, જીવ જીવ પણ શું છે? અજ્ઞાનમાંથી જન્મેલો ભ્રમ છે, જેમાં સર્પ પણ શું છે? રજ્જુના અજ્ઞાનમાંથી જન્મેલી કલ્પના કે રજ્જુના અજ્ઞાન ભ્રમ છે. તે સચ્ચિદાનંદ આત્માના અજ્ઞાનમાંથી જન્મે કલ્પના છે. એટલે ટૂંકમાં સર્પ નામની વસ્તુ હતી નહીં, છે નહીં, હશે નહીં, તો જીવ નામની કોઈ વસ્તુ જ નથી. આખી જિંદગી આપણે જીવીએ છીએ ને, તમે કહો સ્વામીજી, હું સ્વામી એમ કહી છે, મશ્કરી કહીએ છીએ, શું ચાલે છે? જીવ નામની વસ્તુ જ નથી. જેમ સર્પ નામની વસ્તુ તેવી રીતે આ જીવાત્મા વસ્તુ જ નથી. જીવાત્મા શું વસ્તુ છે? તો તપાસ કરીએ ત્યારે ખબર પડે, નહીં તો બરાબર ખાઈ બદલવું છે. પણ સ્વામી મહારાજ કે ભાઈ વિચારમ ન સહતે, એને વિચાર કે કોણ છે? આ તો ભાઈ પેલી લગ્નની ઋતુ આવે, ચારે બાજુએ બધા રિસેપ્શન થતા હોય, જાણ આવતી હોય, અઠવાડિયું રહેતી હોય, ત્યારે હવે ગામડામાં આવી જાણ આવે, અઠવાડિયું રહે, એટલે ઘણા એકદમ સ્માર્ટ લોકો આમ સૂટ બૂટ પહેરીને તૈયાર થઈ જાય, વરપક્ષમાં જાય. ત્યાં પોતે કન્યા પક્ષના છે, એવી રીતે એને પેલું લાવો દાદાગીરી, કે ભાઈ આપણે વર પક્ષવાળા ચાલો એને ખુશ રાખો, કન્યા પક્ષમાં વર પક્ષ એ ખુશ, ટૂંકમાં બધાને ખુશ જ રાખવામાં આવે. આવી રીતે તો મંગાવતા મંગાવતા બંને જણ નાકેદમ આવી ગયો, બંને વેવાઈને નાખે. એમ કેટલાક દિવસ ગયા પછી બે વેવાઈ મળ્યા કે ભાઈ આ પેલો કોણ છે? તમે દીકરીનું આ કંઈ સંબંધી છે કોણ? કે ભાઈ પેલો એમ કારણે દીકરાનો પછી એને જોયું કે આ બંને ભેગા મારા વિશે હવે પૂછ્યા કર્યા, એ અદૃશ્ય થઈ ગયો. તો અહંકાર પૂછે કયા પક્ષનો લે ભાઈ છે? આ ચેતન પક્ષનો છે કે જળ પક્ષ? બે પક્ષ છે, આ પુરુષ પક્ષનો છે કે પ્રકૃતિ પક્ષનો છે? પુરુષ આગળ આવીને દાદાગીરી કરે અને પ્રકૃતિ પાસે દાદાગીરી કરે. પણ જ્યારે એના વિશે પૂછવામાં આવે કે આ પુરુષ એટલે ચૈતન્ય છે, તો કારણ કે ચૈતન્ય નથી, કારણ કે એ તો વિકારી છે, પરિવર્તનશીલ છે, માટે ચૈતન્ય તો અચેતન છે. અચેતન અચેતન નથી, કારણ કે ચેતન વ્યવહાર કરે છે. અહંકારનું શું સ્વરૂપ છે? એ તરફ જ્યારે વિચારની ટોર્ચ દોરવામાં આવે ત્યારે અહમ અયમ કૂતો ભવતિ ચિન્વતા અહી પતત્યમ નિજ વિચારણમ, અહમ નામની વસ્તુ રહેતી જ નથી. સાપને આપણે જ્યાં સુધી તપાસીએ નહીં કે આ સાપ શું વસ્તુ છે, ત્યાં સુધી સાપ તો મગજ આપણા મનમાં રહે અને આપણને અનેક ભયના અનેક વસ્તુ જન્માવે. પછી ટોર્ચ લાઇટ બતાવીને પૂછીએ કે આ વસ્તુ ખરેખર શું છે, ત્યારે ત્યાં સાપ રહેતો. કારણ કે પ્રામાણિક એને ભાવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. તો પ્રામાણિક કોને કહેવાય? ટોર્ચ દેખાડ્યા પછી પણ જે રહે એને પ્રામાણિક કહેવાય. એટલે આપણે ત્યાં બેટરી કે ટોર્ચ દેખાડે પછી સાપ એટલે સમજો સાચો સાપ છે. બધા સાપ રજુ સરખો એવો નિયમ નથી, આ સાચો હોય શકે. ટોર્ચ બતાવીએ અને સાપ જાણે તો શું પ્રામાણિક સાપ છે. પ્રમાણ શું? ટોર્ચ લાઈટ પ્રમાણ છે, એ પ્રકાશમાં દેખાય પ્રમાણ છે. એ પ્રકાશ જો સાપ દેખાડે તો સમજવું કે આ કેવો છે? પ્રામાણિક સાપ છે. એ આપણે પ્રકાશ દેખાડીએ સાપ અદૃશ્ય થઈ જાય, કે હતો જ નહીં. એ શું હતું? ભ્રાંત્યા મોહિત મૂળ મનુષ્યની કલ્પના હતી. તેમને જીવાત્મા તરફ આપણે જયારે ટોર્ચ લાઇટ બતાવીએ કે કોણ છે, તો શું રહે? માત્ર સચ્ચિદાનંદ પરમાત્મા જ રહે છે. એટલે જીવાત્મા પ્રામાણિક નથી. પ્રામાણિક કોને કહેવાય? પ્રમાણનો પ્રયોગ કર્યા પછી જે પુરવાર થાય એનું નામ પ્રામાણિક. તો જેવી રીતે રજ્જુ સર્પના કિસ્સામાં પ્રકાશ એ પ્રમાણ છે, એને એના પર પ્રકાશ આપણે નાખીએ
અને છતાં એ સાપ જ દેખાય તો આપણે સાપને પ્રામાણિક કહીએ, તો દોરડું દેખાય તો સાપ પ્રામાણિક નથી, દોરડું પ્રામાણિક છે. તેમ અહંકાર પર આપણે વિચારની ટોર્ચ લાઈટ કે અહંકારનું શું સ્વરૂપ છે એ પ્રકારે વિચાર કરીએ અને અહંકાર કાયમ રહે તો શું અહંકાર સાચો છે. પણ એ વિચાર કરવાથી અહંકાર વસ્તુ રહે નહીં તો શું રહે, સુરધરસ્વ પરમ પૂર્ણ સત, પરમ પૂર્ણ સચ્ચિદાનંદ પરમાત્મા જ્યાં રહેતો હોય એમ થયું કે એ પ્રામાણિક છે. આ જીવ જીવ ભાવ છે શું છે, અપ્રામાણિક છે, ભ્રાંત્યા મોહિત કલ્પના, કોઈ મોહિત વ્યક્તિ વડે ભ્રાંતિ થયેલી કલ્પના છે. એ કેવી રીતે છે પ્રામાણિક કે નથી એ સમજાવે છે પછીના શ્લોકમાં. ભ્રાંતિમ વિના આત્મસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતેહ ન ઘટેતાર્થ સંબંધ નભસો નીલતા દિવત. પ્રશ્ન એ થયો ને કે જગત ને સુખ દુઃખ આપે છે ખરું ને, આપણો શું અનુભવ છે, સંસાર કોને કહેવાય કે આપણે જયારે આ જગતના સંપર્કમાં આવીએ ત્યારે ઠંડી ને ગરમી ને માન ને અપમાન ને સ્તુતિ નિંદ આવું થયા કરે ને, એમ કરીને આપણને દુઃખ મળે છે. દુઃખ ક્યારે જન્મે, જયારે આત્માનો આ જગત સાથે સંપર્ક હરાય ત્યારે ખરું ને. કશો સંપર્ક ના હોય, જેવી રીતે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે આપણને જગત સાથે કોઈ સંપર્ક હોતો નથી ત્યારે કોઈ સંસાર નથી હોતો ખરું ને. જાગ્યા એટલે તરત પાછો જગત સાથે સંપર્ક થાય, મન જાગી ગયું, ઇન્દ્રિયો જાગી ગઈ, મન બહાર જાય, વિષયો અંદર આવે, બધું ચાલુ ચાલુ થઈ ગઈ, ચાલુ થઈ ગઈ હલચલ, અને ત્યાર પછી બધું શરૂ થઈ ગયું. સુખ ને દુઃખ ને માન અપમાન સ્તુતિ નિંદા, સંસાર સારો થઈ ગયો. હવે આવું કેવું થાય, જ્યારે જગત સાથે સંપર્ક હોય ત્યારે ખરું ને. એક વસ્તુ બીજી વસ્તુ પર અસર ક્યારે ઉત્પન્ન કરી શકે, જ્યારે બેને સંપર્ક હોય ત્યારે. આમ સંગ કહો જોડાણ કહો, સમજીએ આ જોડાણ હંમેશા બે સમાન સત્તા ધરાવનાર વસ્તુ વચ્ચે હોય. પેલો દોરડું અને સાપ રહે એ બે વચ્ચે સંપર્ક હોય ખરો, આપણો રજ્જુ સર્વની વાત કરીએ છે, નવી દોરડું સાપ નહીં. રજ્જુ શું છે, અધિષ્ઠાન છે, સર્પ શું છે, કલ્પના છે. તો એ દોરડું અને પેલો સાપ એ સંપર્ક હોય ખરો, કેમ ના હોય. બહુ બધા સમાન સત્તા, બહુ સરસ, હા સાચી વાત છે. આ સમાન સત્તા ધરાવે છે, એક કેવા છે, એક સત્ય છે, બીજું કેવું છે, મિથ્યા છે. આમ સત્ય અને મિથ્યા વચ્ચે કોઈ સંપર્ક ના હોઈ શકે. તો મારીને પડછાયા વચ્ચે સંપર્ક હોય છે ખરો, પરસે લાંબો થાય તો હું લાંબો થઈ જાઉં, પરસે ટૂંકો હું ટૂંકો થઈ જાઉં, પરસે અદૃશ્ય થયો હું અદૃશ્ય થયો, કંઈ થાય ખરું, ના થાય. અથવા પડછા પર ધારો કે આપણો પડછાયો રસ્તા પર પડતો હોય અને મોટર કાર પસાર થઈ જાય તો શું થાય, ચીસ પાડીએ આપણે. ઘણી વાર લાંબો પડછાયો પડે ને, સુરત ઢળેલો હોય તો આપણો લાંબો પડછાયો રસ્તા પર પડે, આપણે ચાલતા હોઈએ રસ્તાની કોરે, પછી ટ્રક પસાર થયો, શાના પરથી, મારા પડછાયા પરથી, હું ચીસ પાડું કે ના પાડું. પડછાયા અને ટ્રકને સંપર્ક હોય શકે, કેમ ના હોય. બંનેની સમાન તો આટલો જ, એના કેમ બંનેની સમાન સત્તા નથી, આટલા આટલો આમાંથી આ બોધ લેવાનો આપણે. સંપર્ક કઈ વસ્તુ, એક વસ્તુ બીજા પર અસર ક્યારે કરી શકે, જ્યારે બંનેની સમાન સત્તા હોય ત્યારે.
બાકી નહીં. આપણે હરિસામાં જોઈએ ને આપણે જાત જાતના પ્રતિબિંબ દેખાતો હોય એટલે કે આપણે એનાથી પ્રભાવિત ના થઈએ. આપણે હશે આમ લાંબા છોડા દેખાતા હોય જેવો હરીસો તે પ્રકારે આપણે અસર ના થાય. તો કહે છે કે અસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતે. તમે સંસારની વાત કરો છો ને ભાઈ આત્માની, તો બધું સંસાર સાચો છે ભાઈના. અહીંયા કે શું કે જીવ સાચો છે, સંસાર સાચો છે. એ ક્યારે હોય? આત્મા સુખી દુઃખી હોય ત્યારે. એ ક્યારે હોય? જ્યારે દુનિયાના પદાર્થો આત્માને પ્રભાવિત કરી શકતા હોય ત્યારે, એનું અપમાન કરી શકતા હોય, એની સ્તુતિ કરી શકતા હોય, એની નિંદા કરી શકતા હોય. એવું થાય? ચાલો આપણું દૃષ્ટાંત લઈએ, અભિનેતા અને ભિખારીનું દૃષ્ટાંત લઈએ. તો રંગમંચમાં જ્યારે ભિખારીનો વેશ ભજવતો હોય ત્યારે ઘણી જાત જાતનો વ્યવહારની સાથે કરવામાં આવે, તો ત્યાં એને માન પણ મળે, અપમાન પણ મળે. એ બધી વસ્તુઓ પેલા અભિનેતાને સ્પર્શે ખરી? સ્પર્શે ના સ્પર્શે. કેમ ના સ્પર્શે? બંને સત્તા સમાન નથી. આ વેશની સત્તા કેવી છે? મિથ્યા. તેવી રીતે રંગમંચ પર જે વ્યવહાર ચાલે એની સત્તા કેવી છે? મિથ્યા. એટલા જ માટે એ બધો વ્યવહાર પેલા અભિનેતાને સ્પર્શે. એ કેવી અસંગ છે ને? અસંગતા કોનો દૃષ્ટાંત? અસંગ વયમ પુરુષ અહંવાગતસ્તેન ભવતી. ઉપનિષદ કહે કે આત્મા તો જાગ્રત અવસ્થામાં આવ્યો. દુષ્ટવા પુણ્યમ પાપમ, અહીંયા બધું જાત જાત અનુભવ કર્યા. પુણ્યને કારણે સુખ અનુભવ્યું, પાપને કારણે દુઃખ અનુભવ્યું. કેટલું બધું થાય જાગ્રતમાં. આ બધું એને મૂકીને જતો રહે. ક્યાં જોયે? સ્વપ્નમાં જતો રહે. ત્યાં પછી નવું જગત રહે છે. ત્યાં પાછા એવા પુણ્ય પાપનો અનુભવ કરે અને પછી જેનું તેમ મૂકીને કશું લીધા વગર જાય છે. જાગ્રતની કશી વસ્તુ સ્વપ્નમાં આવતી નથી. એકાદ વસ્તુ હોય તો સારું, મારો મોબાઈલ ફોન તો લઈ જાય આપણે સ્વપ્નમાં. એ પાસે આઈફોન 10 કે 11 હોય અને સ્વપ્નમાં આપણે તો કશું ના હોય બને ને. ફોન લઈ જવા દેતા હતા સ્વપ્નમાં. કશું લઈ જવાય? ના લઈ જવાય. કેમ ના લઈ જવાય? આ બધું અસંગતા કેટલી છે આપણી. અહીં રડ રડ કરું છું, મારું પેલું ક્યાંક પેલા બધું કે કકાટ કરીને જયારે બધું મૂકીને જતો રહ્યો. ખરું કે નહીં? મરવાની વાત, હું તો જીવતો છે. આ સ્વપ્નમાં જતો રહ્યો, મરશે તો મૂકીને જશે જ. અત્યારે જતો રહ્યો એ જાગ્રત ને સ્વપ્નમાં ગયો, બધું મૂકીને જતો રહ્યો કે નહીં? ત્યાં હવે પાછો ચાલો નવી વસ્તુનું સર્જન કરે, ત્યાં પાછો પુણ્ય પાપનો અનુભવ કરે, સુખનો અનુભવ કરે, અનંતવાગતસ્તે અનુભવતી, અને એની સાથે જરાય પણ જોડાયા વગર જન્મ તેમ રાખીને સુષુપ્તિમાં જતો. એવું ક્યારે બને? વસ્તુ જન્મ તેમ રાખીને ક્યારે જવાય? આપણને કોઈ સંબંધ ના હોય તો. એટલે આપણે એને ના એ વાગે. આપણને સંબંધ હોય ને તો તમે છોડી, તમે છો તો એ ના છોડે ને. તમને સંબંધ હોય તો આપણે એક શહેર બીજા શહેરમાં જઈએ તો આ એને એ રાખીને જઈએ ખરું ને? પણ હાથ પર રાખીને જઈએ એ તો લઈ આપણી સાથે આવે ને. જે વસ્તુ ચોંટેલી આપણે છોડાવે તો એ ના છોડે. પણ ટૂંકમાં અસંગતાનો આ દૃષ્ટાંત છે. કેવી રીતે સ્વપ્નમાંથી સિદ્ધ જતો રહે સુષુપ્તિમાં. પુરુષ કેવો છે? અસંગ. પરમાત્મા અસંગ. જેવી રીતે પેલો અભિનેતા ભિખારાના વેશ આમ છોડીને થયો, રાજાનો વેશ પહેરી લીધો, બધું એનું છોડી દીધું. રાજાને છોડીને એકદમ પાછું પ્રધાન બની જાય અને એ છોડીને બીજું કંઈક બની જાય, બધું બધો વૈભવ જતો કરે અને કે થતું નહીં હોય. રાજાનો વેશ કરીને ભિખારાનો વેશ પહેરવામાં કેટલું જતું કરવું પડે ને? એ થાય ખરો? ના થાય. કેમ? અસંગ છે. કઈ સ્પર્શતું નથી ને. અર્થાત પેલો વેશ આ અભિનેતા સ્પર્શતો જ નથી. ભલે એને ધારણ કર્યો હોય, સમજ પડે ને, પણ સ્પર્શતો નથી. અર્થાત એનામાં કોઈ પ્રકારના ખ્યાલ જન્મ આવતો કે હું રાજા છું,
મોટો આવો એકદમ રાજવી બધો ઠાઠ ધારણ કર્યો હોય પણ મનમાં જરા વહેમ નથી કે હું રાજા છું, ખરું કે નહીં? કેમ આ ઠાઠ એના પર કોઈ પ્રભાવનો પ્રકારનો પ્રભાવ જન્માવી શકતો નથી, કારણ કે એ બેન કોઈ સંપર્ક જ નથી. આનું એમ સંપર્ક કહેવાય, માત્ર વેશ ધારણ કર્યો મને સંપર્ક થયો નથી. સંપર્ક ક્યાં છે? પછી મોટો સાધુ બની જાય તો રાજાને છોડીને લોકો હજુ ખૂબ બધું માન આપતા હોય, છોડી ભાઈ ભિખારી બની જાય. તો એને શું અસંગતાનું દૃષ્ટાંત હશે. વેશ ધારણ કર્યો ત્યારે પણ એ વસ્તુ એને સ્પર્શતી નથી, અને કામ પણ વેશ આમ છોડીને બીજું ધારણ કરી લીધા. અસંગતા કોને કહેવાય? અસંગો એમ પુરુષ, આ પુરુષ એટલે પરમાત્મા કહે છે, અસંગ છે. આમ જાગ્રત છોડી દીધો, સ્વપ્નનો વેશ ધારણ કર્યો છોડી દીધો, સુષુપ્ત ધારણ કર્યો. એટલે કહ્યું કે હવે ધારો કે આ માણસ ભિખારનો વેશ ભજવી રહ્યો છે, તો સાહેબ કોઈક વખત ઘરેથી કંઈક ઝઘડભોળ કરીને આવ્યો હોય, નીકળતા નીકળતા પત્ની સાથે કંઈ દલીલો થઈ હોય, અને પેલો મનની અંદર જે ક્રોધ શમ્યો ના હોય, એટલે જે આવ્યો છે અને હજી એનું કામ અભિનય કરી રહ્યો છે, અને તો મગજમાં પેલું છે ક્રોધની પત્ની માટે છે. અહીંયા આગળ નાટકની અંદર કોઈ રોજના રોજના વેશ પ્રમાણે પહેલાં એને કંઈક કંઈક કહ્યું, અને જે આની છટકી ઉભો થઈને એક જે મક્કો માર્યો, આ શું થયું? સંગ થઈ ગયો. આ શું થઈ ગયું? ભ્રાંત્યા મોહિત કલ્પના, એને કલ્પના થઈ હું ભિખારી છું. સમજ પડે ને? ભ્રાંતિથી જન્મેલી કલ્પના. એટલે વાસ્તવમાં વેશ સાથે ખરેખર સંબંધ ન છોડાય, પણ ભ્રાંતિ સંબંધ થયો, ખરો ને? આ કેવો સંબંધ છે? ભ્રાંતિજન્ય. તેથી ખરેખર એને કશું ના થવું જોઈએ, તો એ બધી વસ્તુને અસર થાય છે, કારણ કે ભ્રાંતિને કારણે સંબંધ થઈ ગયો. હું ભિખારી છું, શું થયું? ભ્રાંતિમાં જન્મી કલ્પના. આ જીવાત જીવ પણ કેવું છે? આવું જ છે. પરમાત્મા થોડો નશો કરીને આવ્યો, એને કે હું પ્રવેશ કરું શેને માટે? અનેક રસ લેવા અને શિવ થકી જીવ થયો. રસ લેતા લેતા તો એની છે તો શિવ, પણ કલ્પના ભ્રાંત્યા મોહિત, પોતાની કલ્પના કરી કે હું જીવ છું, કલ્પના જ છે. નસીબ જોગે કલ્પના કરવાથી વસ્તુના સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી, અર્થાત એ કલ્પના કરે કે ભેખાવું તો પણ ધનવાન મટી જતો નથી, એટલું સારું છે. કલ્પના કરવાથી ખરેખર ભિખારી બની જતો હોત, એનું ધન જતું રહેતું હોત, કે ચાલ આ તો આપણી શરત હતી, આ બધું અમારું થઈ ગયું, તો કદાચ ફરી વાર વેશ લેતા વિચાર કરે, પણ એવું થતું નથી. ભ્રાંત વિના તો અસંગ છે, નિષ્ક્રિય છે, નિરાકૃતે હે. અસંગ છે, નિષ્ક્રિય છે, નિરાકાર છે. આ ત્રણ વસ્તુ કહેવામાં આવી. અસંગ અર્થાત કોઈ સાથે સંગ ના હોય, સંબંધ હોય ના શકે. નિષ્ક્રિય છે, સર્વ પ્રકારની ક્રિયાઓથી રહિત છે. નિરાકાર, નિરાકાર છે. એક આકારવાળું હોય ને એને બીજા આકાર સાથે સંપર્ક હોઈ શકે, એક ક્રિયાવાળું હોય ને એને બીજા સાથે સંપર્ક હોય શકે. ક્રિયાવાળાને સંપર્ક હોય, આકારને બીજા આકાર સાથે સંબંધ હોઈ શકે, અથવા સંબંધ બાંધો સ્વાધીનો સંબંધ હોઈ શકે. આ તો કે અસંગ છે, નિષ્ક્રિય છે, એ જ એનું કોઈ સંબંધ કરવું પણ નથી. નિરાકાર છે, કોઈ સંબંધ કરવું પણ નથી. આમાં થયું શું છે કે આ બધા નૈયાયિક લોકો તો દૃષ્ટાંત આપે, શેનું આપે? આકાશનું. આકાશ કેવું છે? નિત્ય છે. એમની માટે આકાશ નિત્ય છે. એક બાજુ આકાશ નિત્ય કહીને આકાશને દૃષ્ટાંત તરીકે આપે, અને જાત જાતની વસ્તુ પુરવાર કરે.
એટલે એ પણ કહેવાય અહીંયા ન ઘટે અર્થ સંબંધ. ખરેખર તો પરમાત્મા જ અસંગ છે, નિષ્ક્રિય છે, નિરાકાર છે. એને અર્થ એટલે જગતના કોઈ પદાર્થો સાથે, દૃશ્ય સાથે સંબંધ હોય જણા શકે. સુખ દુઃખ ક્યારે જન્મે? કશી વસ્તુ આપણને પ્રભાવિત કરે ત્યારે, કશી વસ્તુ સાથે જ્યારે સંપર્ક થાય, સંબંધ થાય, ત્યારે વસ્તુ પ્રભાવિત, ત્યારે કંઈ આપણામાં પ્રત્યાઘાત જન્મે ને. ન ઘટે અર્થ સંબંધ. પૂજ્ય નિષ્ક્રિય છે, અસંગ છે, નિષ્ક્રિય છે, નિરાકાર છે. આકાર હોય તો સંપર્ક હોય, ક્રિયા હોય તો સંપર્ક હોય, આત્મા હોય ના શકે. તેથી આ જીવાત્મા સાચો કેમ હોય? પ્રશ્ન એ છે કે જીવાત્મા સાચો કેવી રીતે હોઈ શકે? જો જીવાત્મા સાચો હોત તો અનંત, અનાદિ હોત તો અનંત હોત. સમજ પડી ને? અનાદિ હોય, અનંત હોય, એ નિયમ ક્યાં લાગુ પડે? જે વસ્તુ સાચી હોય એને લાગુ પડે. મારો પરછાયો અનાદિ છે માટે અનંત હોય ત્યાં એ નિયમ ના લાગુ પડે. અમારું પૃથ્વી અનાદિ છે માટે અનંત એ ના લાગુ પડે. જે ભ્રમ છે એને ના નિયમ લાગુ પડે. તો તેવી રીતે ન ઘટે અર્થ સંબંધ. આત્માને અનાત્મા સાથે, દૃશ્ય સાથે, જગત સાથે કોઈ સંબંધ હોય ના શકે. જો સંબંધ હોય તો પછી સુખ દુઃખ વગેરે હોઈ શકે, તો સંસાર હોઈ શકે. દૃષ્ટાંત આપે નભસો નીલતા દેવત. એ લોકો નભસ અર્થાત આકાશનો દૃષ્ટાંત આપે નિત્યતા માટે. આકાશ સર એ પણ અસંગ છે તમારો. એટલે આકાશ આવું કહેવામાં આવ્યું ને, અસંગ છે, નિષ્ક્રિય છે, નિરાકૃત. આકાશને બધું લાગુ પડે છે. આકાશ પણ અસંગ છે. કેવું છે? નિષ્ક્રિય છે. હવે કેવું છે? નિરાકાર છે. એ દ્રષ્ટિએ આકાશ આત્માવાદને સરસ દૃષ્ટાંત પૂરું પાડે છે. તો આકાશ જે અસંગ છે, નિષ્ક્રિય છે, નિરાકાર છે, એને કશા સાથે સંબંધ નથી. ખરું ને? એ કે એમાં જોડાઈ નથી જતો. આ ઘણા સાથે જોડાઈ નથી જતો કશાય સાથે. જો જોડાઈ જતો હોત તો બિચારો તકલીફમાં આવી જાય. આ ઘટાકાશ એને છૂટું કેમ કરશો? પ્રશ્ન એ નહીં આવ્યો કેમ કે આ ઘટાકાશને તમે મુક્ત કેમ કરશો? એ ક્યારે મહાકાશ કેમ બની જાય? ઘટાકાશને મહાકાશ બનાવવું કેવી રીતે? વેદાંત એમ કે ઘટાકાશ નામની વસ્તુ પહેલા શું છે તમે સમજો? ઘટાકાશ છે, અનાદિ છે, પણ અનંત છે. તે ઘટાકાશનો મોક્ષ કેમ થાય? ઘટાકાશ શું વસ્તુ છે? એ નામની વસ્તુ છે કોઈ? માત્ર મોહિત ભ્રાંત્યા, મોહિત કલ્પના. કોઈ ભ્રાંતિક કલ્પના છે. ઘટાકાશ નામની કોઈ વસ્તુ છે જ નહીં. જો બંધન જણા હોય તો મોક્ષનો સવાલ ક્યાં રહ્યો? મોક્ષનો પ્રશ્ન ક્યારે ઉભો થાય? બંધન હોય ત્યારે. હું બંધન જ કોણે કહ્યું? કયું બંધન વગેરે પ્રશ્ન કર્યો હતો. નભસો નીલ, જેમ નભસ એટલે આકાશને પેલી નીલ, તો નીલ ગગન છે ને ઉપર ગગન વિશાળ, તો નીલ ગગન. તો ગગનની નીલતા, આ નીલતા એ રંગ અને ગગનને સંપર્ક થાય તો આકાશ નીલ કહેવાય ને. ખરેખર નીલ આકાશની વસ્તુ છે ખરી? ફોટો પાડવા માટે છે? ફોટો પાડવાનો હોય ત્યારે હંમેશા આપણે આકાશનું સરસ બેકગ્રાઉન્ડ રાખીએ, પછી ફોટા પાડીએ. વૃક્ષોના પહાડોને આપણે ફોટા લેવાનો હોય, બહુ સરસ બેકગ્રાઉન્ડ આવે, એટલું સારું છે. ફોટા માટે કામ લાગે છે. ખરેખર આકાશમાં આ પ્રકારે ભૂરા પણ હોય છે ખરું? જો આ લોકોને ત્યારે પણ ખબર હતી કે આકાશમાં ભૂરા પણ મિથ્યા છે, ખાલી દેખાવાનું જ છે. અપ્રત્યક્ષે બી આકાશે બાળા તલમલિનતા અધ્યસંતિ ભાષ્ય. અધ્યાસ ભાષ્યમાં લખ્યું મહારાજે કે વાસ્તવમાં આકાશ અપ્રત્યક્ષે બી આકાશ, આકાશ અપ્રત્યક્ષ છે. એના પર પણ લોકો બધા જાત જાતની કલ્પનાઓ કરે છે. ઘણા શું માને આકાશ તો કે અર્ધ ગોળાકાર છે. ઇન્દ્રની કઢાઈ છે, ઇન્દ્ર હોય ને મોટી કઢાઈ હોય ને, આપણી નાની કઢાઈ ઇન્દ્ર નીલ કટાહ. અમૃત જણ અમૃત તંબુના તાણે હોય ભગવાને,
કલ્પના માટે કવિઓ માટે સારું છે આ બધું, વેદાંતિનું આમનું ના પોસાય. આ બધી કલ્પના સારી છે આમ, કલ્પના આનંદ લેવા માટે, પરંતુ એમાં કોઈ પ્રકારની સત્યતા નથી. એમ આકાશને નિરતા કે ભૂરાપણા સાથે સંબંધ ના હોય છે, કે કઈ રીતે આત્માને અનાકાર ભૂરાપણું શું છે, મિથ્યા છે, કલ્પના છે. આકાશ સાચી વસ્તુ છે વ્યવહારમાં, પણ ભૂરાપણ કેવું છે, વ્યવહારમાં કલ્પના છે. સાચી વસ્તુઓને કલ્પિત સાથે સંબંધ ના હોય તેમ પરમાત્મા સાચો છે, એને આ કોઈ કલ્પિત જગત સાથે સંબંધ હોય જ નહીં. તે એને બાંધે કોણ, મને બાંધવો હોય તો દોરડું ચાલે, દોરડાથી બાંધી શકે ને, પણ દોરડું કેવું હોય, આ આ સત્તા ધરાવનારો હોય. તો કલ્પના દોરડાથી મને બાંધી શકો, પેલી ગાય બંધાય કદાચ, પેલી ગાયમાં આપણે ભ્રમ ઉત્પન્ન કરી શકીએ આમ આમ કરી કરીને, ગાયને અમને હું બંધાઈએ, પછી છોડો તો છૂટે, એવું હોય. પણ ગાય ખરેખર કલ્પિત દોરડા સાથે ગાયને સંબંધ હોય શકે ના હોય, તો ગાયને છૂટે કેવી રીતે ભાઈ મુક્ત કરશો, આ ગાય તો બંધાઈ જાય મુક્ત કેમ કરશો, એટલે ભાઈ બંધાય તો મુક્ત કરવાનો સવાલ છે ને, જો બંધન તો મોક્ષ. બંધન કેવું છે, એક ભ્રમ છે, મોક્ષ શું છે, ભ્રમ નિવૃત્તિ. તો સંસારની નિવૃત્તિ કેમ થાય કહે છે, જો સ્વસ્ય દ્રષ્ટો નિર્ગુણસ્ય ક્રિયસ્ય, પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય બુદ્ધેઃ, ભ્રાંત્યા પ્રાપ્તો જીવભાવો ન સત્યઃ. સંપર્કની વાત કરે છે. આત્માને બંધન ક્યારે હોય, એને આ વસ્તુ કઈક કસા સંપર્ક હોય ત્યારે, શું કહેવામાં આવ્યું, બુદ્ધિ સાથે આત્માના સંબંધને કારણે આ જીવાત્મા નામની હસ્તીનો જન્મ થયો. બુદ્ધિની ઉપાધિ કહેવામાં આવી, બુદ્ધિની ઉપાધિમાં અહંભાવ કરવાને કારણે આત્મામાં જાણે કે જીવભાવ આવે. આ વસ્તુ કેવી સાચી હોય, આત્મા અને બુદ્ધિ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ આવી શકે ખરો, પ્રશ્ન એ થયો. એટલે કહેવામાં આવ્યું સ્વસ્ય દ્રષ્ટુ, પોતે કોણ, આત્મા દ્રષ્ટા છે, સાક્ષી છે. નિર્ગુણસ્ય કેવું, અક્રિયસ્ય, નિર્ગુણ છે, કોઈ પ્રકારના ગુણથી અને દોષથી રહિત છે. અક્રિયસ્ય, નિષ્ક્રિયસ્ય, કોઈ પ્રકારની ક્રિયા નથી, વિકાર નથી, મારે નિર્વિકાર છે. પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય, જે પ્રત્યેક પણ છે, પ્રત્યેક એટલે આંતરિક છે, કેવું અંદર, સર્વાંતર હે તે આત્મા, સર્વાંતર હે આત્મા, કેવું, જે પ્રત્યેક છે, સર્વાંતરતમ છે. બોધ અર્થાત જ્ઞાન સ્વરૂપ છે, આનંદ એટલે આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે. પ્રત્યેક બોધા નંદ રૂપસ્ય, ત્યાં એક કોમા હોવો જોઈએ, અલ્પ વિરામ, ક્યાં, પ્રત્યેક બોધાનંદસ્ય અલ્પ વિરામ, કેમ એવું, બુદ્ધેહ એ ક્યાં છે, બીજી પંક્તિમાં, બુદ્ધે ભ્રાંત્યા પ્રાપ્તો જીવભાવો ન સત્ય હે. તો બુદ્ધિ સાથે આત્માનો સંબંધ થાય તો આત્મા જીવભાવને પ્રાપ્ત કરે, કઈ બુદ્ધિની ઉપાધિને કારણે આત્માનમાં જીવત્વ રહે. પેલી ઉપાધિ કઈ ને, કેવી રીતે, જેવી રીતે આ, હવે આમનું બતાવવાનું છે ને ભાઈ, જેવી રીતે આ સ્ફટિકનો આ કેસરી વસ્ત્ર સાથેનો સંપર્ક થયો, થાય ખરો, કોઈ સંપર્ક છે, ભલે આ સ્ફટિક કેસરી જણાતો હોય તો પણ સ્ફટિક અને કેસરી રંગ વચ્ચે કોઈ સંબંધ ખરો, ભાઈ આ સ્ફટિક કેસરી બની ગયો છે એમ તમે વળી પાછો રંગ એમ કેમ બનાવો છો, બંધાઈ ગયો, આ સ્ફટિક કેસરી બની ગયો, હવે એને એમાંથી મુક્ત કેમ કરશો,
કેસરી પણ અનાડી છે, પછી જશે કેવી રીતે? આ નિયમ ક્યારે લાગુ પડે? આ સ્ફટિક કેસરી હોય તો. કેસરી પણ ક્યારે હોય? સ્ફટિક અને કેસરી વસ્ત્ર વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ હોય, સંપર્ક હોય, સંગ હોય, તો આ રંગ છે એ સ્ફટિક પર કોઈ પ્રકારનો પ્રભાવ જન્માવી શકે. તો બુદ્ધિ આવી છે ક્યાં? આના જેવી છે. આત્મા કયો? સ્ફટિક જેવો છે. તે નજીક છે ને બુદ્ધિ, સૂક્ષ્મતાને કારણે, નજીક હોવાને કારણે પોતાનો આભાસ પાડે. જેવી રીતે આ રંગીન વસ્ત્ર છે સ્ફટિકમાં પોતાનો આભાસ પાડે ખરો, અને તેવી સ્ફટિક કેસરી છે એવો દેખાવ ઉત્પન્ન કરે ખરો, પરંતુ સ્ફટિકને કેસરી બનાવી ના દે. પેલા ચેમ્પિયન લોકો શું કહે? સ્ફટિક કેસરી છે. નહીં આવે એમ કે સ્ફટિક કેસરી છે એવું કે ભાઈ પૂછે કે એને તમે એને તમે સારો કરી આપો. અને બીજું સ્ફટિકનું કેસરીનું ક્યારે આવ્યું? અનાદિ. તો એનો અનંત છે એટલે ત્યાં ત્યાં અનંત આવે છે નહીં. તો મને હવે આ કેવી રીતે આ સ્ફટિકને કેસરી પણ મુક્ત કેમ કરો? નહીં થાય મોક્ષ કેમ થાય? અરે ભાઈ, પહેલાં કેસરી પણ અંદર હોય તો પ્રશ્ન છે ને. કહેવામાં આવે ને ભ્રાંત્યા, અરે ટૂંકમાં આ તો ભ્રાંત્યા મોહિત કલ્પના, કે સ્ફટિક કેસરી છે શું છે? મૂળ વડે થયેલી કલ્પના છે ભ્રાંતિને કારણે. એટલે જ કહેવામાં આવ્યું કે સ્વસ્ય દ્રષ્ટુ. આ બધા વિશેષણ કહેવામાં, જે દ્રષ્ટા છે એને દૃશ્ય સાથે કોઈ સંબંધ ના હોય. નિર્ગુણ છે, નિર્ગુણ છે એને ગુણ સાથે કોઈ સંબંધ ના હોય. અક્રિય છે, નિષ્ક્રિય છે એને ક્રિયા સાથે, વિકાર સાથે સંબંધ ના હોય. આવી રીતે આત્માના ત્રણ વિશેષણ આપીને આ કહેવામાં આવ્યું કે કેવી રીતે આત્માને કશા સાથે સંબંધ કે સંપર્ક હોય જ ના શકે. જેવી રીતે આ સ્ફટિકને કોઈ રંગ સાથે સંબંધ હોઈ ના શકે તે રીતે આ પ્રત્યેક બોધાનંદસ્ય. અને ભાઈ પાસે કેવું છે? પ્રત્યેક બોધ સર્વાંતર જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પૂર્ણ આત્મા. બુદ્ધે ભ્રાંત્યા પ્રાપ્તો જીવભાવ. તો જીવ છે, ટૂંકમાં આત્મા જીવ બની નથી ગયો, એને જીવ માનવામાં આવે છે ભ્રાંતિને કારણે. એટલે આત્મા અને બુદ્ધિનો કોઈ સંબંધ નથી. પણ બુદ્ધિ કેવી છે? આ વસ્ત્રના સ્થાને છે. આત્મા કેવો છે? સ્ફટિકના સ્થાને છે. અને બુદ્ધિ સૂક્ષ્મતાને કારણે જાણે કે આત્માની નજીક છે, અંદરથી પોતાનો આભાસ આત્મામાં પાડે અને આત્માને બુદ્ધિ જેટલો મર્યાદિત દેખાડે. જીવવા કેવો છે? એ માત્ર દેખાવ છે, સત્યતા નથી. બુદ્ધે ભ્રાંત્યા પ્રાપ્ત જીવ ન સત્ય કોને કહેવાય? જેનો બાધ ના થઈ શકે. તો આ સ્ફટિક જે કેસરી ક્યારે કહેવાય? એનું કેસરી પણ ક્યારે ના જાય ત્યારે. પણ આ વસ્તુ લઈ લેવાથી સ્ફટિક આવો થઈ ગયો તો એનો થયો કેસરી રંગ શું થઈ ગયો? બાધ થઈ ગયો. પછી આ બીજો રંગ દેખાય આવો, એ લેવું તો એનો બાધ થઈ ગયો. અને શું કહેવાય? બાધ. બાધ થયો એનો થયો કે જ્યારે દેખાતો હતો ત્યારે પણ સત્ય નહોતો. આ વસ્તુ સમજવાની છે ને. તેવી રીતે આ જીવભાવનો રોજ બાધ થઈ જાય છે. આમ તો ઊંઘી જઈ ત્યારે જીવભાવ રહેતો નથી. મોહાપાયે નાસ્તી અવસ્તુ સ્વભાવા. મોહ જ્યારે જતો રહે, ભ્રમ જતો રહે, ત્યારે અવસ્તુ નાસ્તી, જે વસ્તુ હતી જ નહીં, જે મિથ્યા છે એ પછી રહેતી નથી. જીવભાવ કેવો છે? મિથ્યા છે. મોહાપાયે અજ્ઞાન દૂર થાય ત્યારે અજ્ઞાનમાંથી જન્મેલ વસ્તુ એ રહેતી નથી. જેવી રીતે રજ્જુના જ્ઞાનથી પેલો સર્પ ના રહે તેવી રીતે આત્મા કેવો છે? સ્વસ્ય દ્રષ્ટુ. નિષ્ક્રિયસ્ય, નિર્ગુણસ્ય, અક્રિયસ્ય, પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય આવો આત્મા. અને બુદ્ધિ સાથે કોઈ સંબંધ હોઈ જ ના શકે, અને તેથી ક્યારેય જીવભાવ હતો જ નહીં. ટૂંકમાં રજ્જુમાં સર્પ ક્યારે હતોય નહીં, છે પણ નહીં અને હશે પણ નહીં. તે તો આત્મામાં જીવભાવ માં છે નહીં, આપણામાં હતોય નહીં, આપણે માની ત્યારે નથી. ધારો કે સ્ફટિકના મનમાં ભ્રમ જન્મે કે હું તો કેસરી બની ગયો, ત્યારે કેસરી નથી. અંતેથી
તમારે તમે જીવન સાચો માનો તો તમારો પ્રશ્ન બરોબર છે કે કેમ દૂર કરવો. પણ જીવભાવ વિશે આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે જોઈએ કે તો કેવો છે, મિથ્યા છે. અને માટે ભ્રાંતિથી જન્મેલો છે, મળે એ અજ્ઞાન જ્ઞાનથી દૂર થાય, કોઈ ક્રિયાથી દૂર ના થાય. નાશ એ વસ્તુ અભાવાર મોહાપાય શ્રુત્યા આચાર્ય ઉપદેશ જનિત તત્વ સાક્ષતો. મોહ એટલે અજ્ઞાન ક્યારે દૂર થાય, જ્ઞાન થવાથી. નાશથી વસ્તુ અસ્વભાવત પણ છે અને સ્વભાવત વસ્તુ તો અસ્વભાવાત કે સ્વભાવાત અવસ્તુ છે. એટલે અવસ્તુ સ્વભાવ એક શબ્દ છે કે જુદા શબ્દો પણ છે. અવસ્તુ સ્વભાવાત એ વસ્તુ અવસ્તુ હોવાને કારણે એનું દૂર કરવાનો પ્રશ્ન જ નથી. જે સાચી હોય એને દૂર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. આ રીતે આ તો વેદાંતના સિદ્ધાંતને જરા વધારે સ્પષ્ટ કરવા માટે જ આમાં પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે, જેથી જે વેદાંતની પ્રક્રિયા છે એને વધારે સ્પષ્ટ કરી શકાય. એટલા જ માટે કે માત્ર નૈયાયકો માને છે કે આ જીવ સાચો છે. આપણે માનીએ છીએ ને, આપણે માનીએ છીએ કે હું જીવ છું જ, આપણે માનીએ છીએ. જ્યાં સુધી આપણે એને સત્યતા આપીએ ત્યાં સુધી વસ્તુ દૂર થાય નહીં. એના માટે મિથ્યાને મિથ્યા સમજીએ તો જ દૂર થાય, એ માટે આ બધી ચર્ચા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ